नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय वाणिज्य व्यवस्था ने संचालन, चैप्टर नंबर 9 आंतरिक व्यापार, सवाल नंबर 3 जथ्थाबंद वेपारी एटले शुं। जथ्थाबंद वेपारी नी उत्पादक ने मळती सेवाओ, एटले के जथ्थाबंद वेपारी उत्पादन करनार पेढ़ी जो उत्पादक कहेवाय एने कई कई सेवाओ जथ्थाबंद वेपारी पूरी पाड़े छे ए विषयनो सवाल आपणे अहींया जोवानो छे। तो जोईए सामान्य अर्थ में रोजिंदा व्यवहार में विद्यार्थी मित्रों आप सब कोई जानो छो कि रोजिंदा व्यवहार की अंदर वेपारी की हित रस्मों विषय तो आप परिचित छो, पण वेपारी एकाबीजा साथे केवी रीते जोड़ायेला छे एना लेवल तमने बधाने आई थिंक खबर हशे। तो कि दुकान वालो होय के जथ्थाबंद पासे थी माल खरीदे, जथ्थाबंद वालो होय के उत्पादक पेढ़ी पासे थी, आम एकाबीजा साथे संकळायेली कड़ी अंते ग्राहक वर्ग सुधी चीज वस्तु पहोंचाड़े छे। तो जथ्थाबंद वेपारी ने आप सारी रीते समझो छो, तमारी भाषा में तमे कही शको कि जे जथ्थामां माल नी खरीदी करतो होय कोनी पासे करे, तो कि जे उत्पादन करतो एनी पासे करे, कोने आपतो होय तो कि छूटक वेपारी ने। आवो आपणे पारिभाषिक भाषामां आपणे आपणी समझमां आपणे आ मुद्दो ख्याल हशे। तो जोईए अहींया कि जे वेपारमां उत्पादक पासेथी, उत्पादक એટલે જે ઉત્પાદન કરે છે તે એની પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી અને માલનું વેચાણ કરવામાં આવતું હોય, માલની ખરીદી ઉત્પાદક પાસેથી કરે અને માલનું વેચાણ કરતા હોય એવા વેપારીઓને જથ્થાબંધ વેપારી તરીકે ઓળખવામાં આવે છે। આ એમની કડી છે। તો કે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ ખરીદે, જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદે, ઉત્પાદક જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને વેચે અને છૂટક વેપારી એટલે ગ્રાહકને વેચે, આ રીતે કડી એકબીજા સાથે સંકળાયેલી હોય। જથ્થાબંધ વેપારીની ઉત્પાદકતાની સેવાઓ કઈ કઈ સેવા આ જથ્થાબંધ વેપારી ઉત્પાદન પેઢીને આપે છે? તો નંબર 1 મોટા જથ્થામાં ઓર્ડર આપે, પહેલી વાત હોય જથ્થાબંધ વેપારી શું આપશે, મોટા પાયા પર ઓર્ડર આપશે, ઓર્ડર આપો તો વર્ધિત કહેવાય। જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી નાના ઓર્ડરો મેળવીને ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે, શું આપેલી છે? તો કે આ વેપારી જે છે જથ્થાબંધ, એ વેપારી પાસેથી નાના નાના ઓર્ડર લેશે, પણ કયા કયા વેપારી પાસે? છૂટક પાસેથી, જો અહીંયા વાત છે જથ્થાબંધ વેપારી છે એ છૂટક પાસેથી ઓર્ડર લેશે અને ઓર્ડર મુજબનો માલ કોની પાસેથી ખરીદશે? ઉત્પાદક પાસેથી ખરીદશે, ખરીદીને કોને વેચશે? છૂટક વેપારીને વેચે, બરાબર, એવું કામ કરે એટલે એ મેળવીને ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે। ત્યારબાદ છે બીજો મુદ્દો, બજાર અંગેની માહિતી આપે, તો કે ગ્રાહકો હાલમાં કઈ વસ્તુ ખરીદવા માટે ટેવાયેલા છે, કઈ વસ્તુ ખરીદવાની જરૂર છે, એ લોકોની વસ્તુની પસંદગી કઈ, અભિરુચિ એની ટેવ, આ બધી માહિતી કોને ખબર હોય? જથ્થાબંધ વેપારીને ખબર હોય, કારણ કે માહિતી કોની પાસેથી લાવ્યા હોય? છૂટક વેપારી પાસેથી લાવ્યા હોય, એટલે હવે આ જથ્થાબંધ વેપારી આવી બધી માહિતી કોને પહોંચાડે? તો કે ઉત્પાદક પેઢીને। તો જોઈએ ગ્રાહકોને માત્ર પસંદગી, અભિરુચિ, ફેશન, ફરિયાદો, સૂચનો વગેરેની માહિતી મેળવીને ઉત્પાદક પેઢીને વર્તમાન પરિસ્થિતિની બધી માહિતી વગેરે વાકેફ કરે છે, કોને? ઉત્પાદક પેઢીને, કોણ વાકેફ કરશે? જથ્થાબંધ વેપારી। ત્યારબાદ છે માલ સંગ્રહમાંથી મુક્તિ, કારણ કે જથ્થાબંધ વેપારીને માલ સંગ્રહ કરવો પડતો નથી। આગળના મુદ્દામાં આપણે ભણી ગયા તો કે જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારી પાસેથી ઓર્ડર લે, ઓર્ડર કેટલો જોઈએ છે એ પૂછે, એ મુજબ જેટલો જોઈતો હોય એટલો માલ સામાન કોની પાસેથી ખરીદે? ઉત્પાદક પાસેથી, તો અહીંથી લઈ સીધું કોને વેચે? છૂટક વેપારી, જથ્થાબંધ વેપારીને માલ સંગ્રહ કરવો પડતો નથી, કારણ કે ઉત્પાદક પાસેથી ઉત્પાદિત થયેલો માલ મોટા જથ્થામાં ખરીદી થતો હોવાથી ઉત્પાદકને માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ મળે છે, એટલે ઉત્પાદકને પણ માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ મળે, એમ જથ્થાબંધને પણ માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ મળે। ત્યારબાદ વેચાણની ચિંતામાંથી મુક્તિ, કેમ? કારણ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદીએ છે, ને નાના નાના જથ્થામાં માલ વેચવાની તથા માલ પડ્યો રહેવાની ચિંતામાંથી એને મુક્તિ, કોને? ઉત્પાદકને, માલ વેચાશે ને વેચાય એમાં એને ટેન્શન એવી મુક્તિ, કારણ કે જથ્થાબંધ વેપારી જથ્થામાં ખરીદે છે અને નાના નાના જથ્થાની અંદર વેચે છે, જેથી કરીને ઉત્પાદકને માલ વેચવાની ચિંતામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે। ત્યારબાદ છે જોખમમાંથી મુક્તિ, તો એ કયા જોખમમાંથી? તો કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરીને પોતાના ગોદામમાં તેનો સંગ્રહ કરે, શું કરે છે? તો કે ગોદામમાં સંગ્રહ કરે, અથવા તો ગ્રાહકોને જોઈતો હોય તો પૂરો પાડે, છૂટક વેપારીને જોઈતો હોય તો પૂરો પાડે। આમ જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરીને પોતાના ગોદામમાં તેનો સંગ્રહ કરે અને ઉત્પાદકને માલમાં ઘર, બગાડ, માલનો નાશ વગેરે જોખમો
પાડવા પડતા આવે છે, કારણ કે હવે બધા જોખમો પણ ઉઠાવશે જથ્થાબંધ વેપારી. એટલે અહીંયા સવાલની અંદર જથ્થાબંધ વેપારી અર્થ સમજ્યા, અને જથ્થાબંધ વેપારી ઉત્પાદન પેઢીને કેવી રીતે મદદ કરે છે, કઈ સેવાઓ પૂરી પાડે એના મુદ્દા જેમાં પહેલો મુદ્દો મોટા જથ્થામાં ઓર્ડર બજારની માહિતી આપે, માલ સંગ્રહમાંથી મુક્તિ, વેચાણની ચિંતામાંથી મુક્તિ અને જોખમમાંથી મુક્તિ. ત્યારબાદ આના પછીનો સવાલ નંબર ચાર છે. સવાલ નંબર ચાર છે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો ભેદ. પછી આની પહેલાં ઘણા બધા સવાલ બાકી, પણ જગ્યા પ્રમાણે આ સવાલને એડજસ્ટ કર્યો છે. તો પહેલો મુદ્દો છે હેતુ. છૂટક વેપારીનો માત્ર હેતુ શું હોય? માલ વેચાણ કરી નફો. જથ્થાબંધ વેપારીનો પુનઃ વેચાણ માટે વેચાણ કરી નફો, ફરીથી વેચાણ કરો, વેચાણ કરીને નફો કરવાનો છે. પક્ષકાર, તો કે છૂટક વેપારીના પક્ષકારો કયા કયા? તો તેની પહેલાં જથ્થાબંધ વેપારી અને નીચે જોડતી કરી ગ્રાહકો. ત્યારબાદ જથ્થાબંધ વેપારીના બે પક્ષકારો કયા કયા? ઉત્પાદક પાસેથી લેવું અને છૂટકને વેચવું, બે પક્ષકારો. છૂટક વેપારીમાં મૂડીરોકાણ કેવું? તો કે ઓછું. જથ્થાબંધ વેપારીમાં મૂડીરોકાણ કેવું છે? વધારે, કારણ કે લોસ ઓફનો માલ ઘણો બધો થઈ ગયો હોય. ત્યારબાદ છે ખરીદી વેચાણ. તો કે છૂટક વેપારીમાં નાના નાના જથ્થામાં માલની ખરીદી છૂટક રીતે કરવામાં આવે, અહીંયા મોટા જથ્થામાં માલની ખરીદી કરી જથ્થાબંધ વેચાણ કરવામાં આવે. ત્યારબાદ છે મુદ્દો વસ્તુનું વેચાણ. તો કે અનેક વિવિધતાવાળી વસ્તુ ચીજ વસ્તુ મળે. છૂટક વેપારીઓ એક વસ્તુને ઘણી બધી વસ્તુઓ રાખશે, કારણ કે એને પોતાના રોજિંદા વ્યવહારને પહોંચી વળવા માટે એક કરતાં અનેક વસ્તુઓ રાખવી પડે, ગ્રાહકોને પસંદગીની તક પણ મળે છે. ત્યારબાદ જથ્થાબંધ વેપારી પાસે આ ચીજ વસ્તુ કેવી હોય? મર્યાદિત હોય છે. ત્યારબાદ છે પ્રવૃત્તિનું સ્તર. કે છૂટક વેપારી ક્યાં વેચાણ કરે? તો કે ગ્રાહકોની નજીક, જ્યારે જથ્થાબંધ વેપારી મોટા વેપારી કેન્દ્રોની નજીક હોય છે. ત્યારબાદ છે વેપારીની સંખ્યા. તો કે છૂટક વેપારી પાસે વેપારની સંખ્યા કેવી હોય છે? વધુ, જ્યારે જથ્થાબંધ પાસે ઓછી. ત્યારબાદ છે કડી. છૂટક વેપારીને જોડતી કડી કઈ? તો કે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને ગ્રાહક, એટલે જથ્થાબંધ વેપારીને, તો કે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. એમ અહીં આપણે આ તફાવતના મુદ્દા જોયા. નંબર એક હેતુ, પક્ષકાર, મૂડીરોકાણ, કડી વેચાણ, વસ્તુનું વેચાણ, પ્રવૃત્તિનું સ્થળ, વેપારીની સંખ્યા અને કડી. આ અહીં આ બંને સવાલ પરિપૂર્ણ કરી આપણે આગળના વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.